नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय अर्थशास्त्र पाठ नंबर 6 बेरोजगारी। गया विषय की अंदर आपने बेरोजगारी उद्भवना कारणों का अभ्यास कर्यो अने आपने पूर्ण किया। आज विषय की अंदर आपने बेरोजगारी घटाडवानो उपाय विषे एना जे बे प्रकार छे एनो आपने अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, सौप्रथम तमारा चोपड़िया लेख पर 72 पर કાઢી નાખો કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ પરથી આપણને એ ઉત્તર સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે કે તેના કારણો તપાસ્યા પછી આ સમસ્યા હલ કરવાના ઉપાયોને આપણે સરળતાથી ખ્યાલ આપી શકાય છે કે આ બેરોજગારીનો પ્રશ્ન છે એ માત્ર આર્થિક પ્રશ્ન નથી પણ તે સામાજિક નૈતિક માનસ શાસ્ત્રીય અને રાજકીય દ્રષ્ટિએ પણ એકદમ ચિંતાજનક બાબત છે આપણા માટે કે તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે કે ખાસ કરીને પાંચમી અને છઠ્ઠી યોજનામાં બેરોજગારી સમસ્યા હલ કરવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। ખાસ કરીને પાંચમી અને છઠ્ઠી પંચવર્ષીય યોજનાની અંદર આ બેરોજગારી ઘટાડવા માટેના ખૂબ જ પ્રયત્નો કરવામાં આવ્યા છે। આઠમી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનો પણ વિચાર VAYA કરજો કે આઠમી યોજનાની અંદર બેરોજગારી નાબૂદી માટે આ રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તેને બંધારણમાં સુધારો કરવાનો પણ વિચાર આવ્યો છે પણ તે ન શક્ય થયું છે। છતાં પણ એ સ્પષ્ટ છે કે દેશના લોકોને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી રાજ્યની પ્રાથમિક જવાબદારી પણ બની રહી છે કે રાજ્યના લોકો છે, દેશના લોકો છે, તેને પ્રોપરલી રોજગારી મળી જાય એ રાજ્ય સરકારની જે તે રાજ્ય સરકારની પ્રાથમિક જવાબદારી બની રહી છે। તેના માટેના ઉપાય આપણે અભ્યાસ કરીએ। સૌથી પહેલો ઉપાય છે વસ્તી નિયંત્રણ કે ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે। દર વર્ષે જે વસ્તી વધે છે એને બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે। દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માંગનારા શ્રમિકોની સંખ્યામાં વધારો થાય છે પણ બીજી તરફ ધીમા આર્થિક વિકાસ દરને કારણે પૂરતા પ્રમાણમાં આપણે રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી। એવા શું માંગે છે કે દર વર્ષે વસ્તી અતિશય વધતી જાય છે અને કે કામ માંગનારા શ્રમિકોની સંખ્યા પણ વધતી જાય છે। આ કામ માંગનારા શ્રમિકોની સંખ્યા વધતી જાય છે પરંતુ આર્થિક વિકાસ દર નીચો છે એની સાથે એ ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં આપણે શ્રમિકોને રોજગારી આપી શકતા નથી અને શ્રમિકોને પૂરતી રોજગારી ન આપી શકીએ અને ગૃહ સર્જન થાય તો બેરોજગારીનું સર્જન થાય છે। આપણે આગળ પણ ચર્ચા થઈ હતી કે શ્રમનો પુરવઠો એટલે કે કામ કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધે છે એને હિસાબે વસ્તી રોજી નીકળે પણ એટલા લોકોને આપણે રોજગારી આપી શકતા નથી અને ગૃહ સર્જન થાય તો કે બેરોજગારીનું સર્જન થાય છે। એટલે જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો આ વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલા ભરવા પડશે। આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના કુવઠામાં થતો વધારો પણ ધીમો પડી જશે। હવે જો વસ્તી નિયંત્રણ આપણે કરવા પડશું તો શું થશે? વસ્તી નિયંત્રણ કરશું તો વસ્તી વૃદ્ધિનો દર જે છે નીચો આવશે અને શ્રમનો જે પુરવઠો એટલે કે કામ માંગનારાની સંખ્યા છે તે જે વધતી હતી એ પણ ધીમા પડતી જતી હતી એટલે રોજગારી માંગનારી સંખ્યા પણ ઘટી જતી હતી અને બીજી બાજુ વસ્તી નિયંત્રણ થતા સાધનો વધુ ફાજલ થશે અને વસ્તી નિયંત્રણ થશે અને એ જે ઉપયોગમાં થતા સાધનો છે એ વધુ ફાજલ નકર બનશે અને એ સાધનો સ્વરૂપે પણ થઈ શકશે। એના હિસાબે મૂલ્યો પણ દર વર્ષે રોજગારીની તકો પણ વધારી શકાશે। વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વય ખાસ કરતા શ્રેષ્ઠ વર્ગ તરીકે પૂછાઈ શકે છે। વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વય છે કે 15-64 વર્ષનું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે એને હિસાબે વસ્તી નિયંત્રણ નહીં થાય છે।
બીજો મુદ્દો છે આર્થિક વિકાસ દર ઊંચો લઈ જવો જોઈએ. દેશના આર્થિક વિકાસ દરને ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ જ સાચો દર્શાવવાનો ઉપાય છે. કે આપણો જે આર્થિક વિકાસ દર છે એને વધારે આપણે ઊંચો લઈ જશું તો બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. એક એ સાચો ઘોષણાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસ દર આયોજનની શરૂઆત કેન્દ્રને 1951 થી આયોજન ફંડની શરૂઆત થઈ પ્રથમ પંચવર્ષીય યોજના 1951 બાદ પાડી ત્યારથી ત્યાં શરૂઆતના વર્ષોમાં 3-3.5% જેટલો સાવ નીચો રહેવા પામ્યો. શું તો કે આર્થિક વિકાસનો દર જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારી લોકોમાં પણ ઘણા ઊંચા દરે વધારો શક્ય બનશે અને બેરોજગારી સમસ્યા પણ ઊભી બનશે. એટલે કે આર્થિક વિકાસ દર છે એમાં નિયમિત રીતે આપણે ઊંચો દર લઈ જશે એટલે આપણ શું થશે રોજગારી લોકો પણ વધશે. રોજગારી લોકો વધશે એટલે બેરોજગારી પણ ઘટી શકશે. આ માટે દેશના અર્થતંત્રમાં અલગ અલગ વિભાગો વચ્ચે સંકલન કરી જાહેર ખાનગી સરકાર કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. આ રીતે શું કરવું પડશે આપણે કે અલગ અલગ જે ક્ષેત્રો છે એના વચ્ચે સંકલન કરી એના વચ્ચે ભેદ દેતા આવીએ. જેમ કે જાહેર છે ખાનગી છે સહકારી છે આ અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે આપણે વધારે મૂડીરોકાણ વધારીશું તેવા પ્રયત્ન કરી આપણે બેરોજગારી ઘટાડી શકીએ છીએ અને રોજગારીનું સર્જન કરી શકીએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈ સગવડ વધારીને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસ દર પણ ઊંચો લઈ જવો જોઈએ. આપણને ખબર છે કે ગામડાની અંદર 67% લોકો હજી વસે છે અને ખેતી ઉપર આધાર રાખે છે. તો ખેતી કેના ઉપર આધાર રાખે છે વરસાદ ઉપર. તો વરસાદ સિવાય આપણે સિંચાઈ સગવડ પણ સારી સુધારી અને એની ખેતીને સવલતો સારી પૂરી પાડી અને કૃષિ વિકાસ દર પણ આપણે ઊંચે લઈ જઈ શકશું અને વધારે લોકોને રોજગારી આપી શકશું. હરિયાણા ક્રાંતિના દેશના બધા જ રાજ્યોને થાય એવા પ્રયાસ કરીને પણ આર્થિક વિકાસ દરને ઊંચો લઈ જઈને રોજગારીને લોકોમાં વધારો કરી બેરોજગારી સમસ્યા ઊભી કરી શકાય. એવા શું માનીશ કે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે હરિયાણા ક્રાંતિના માત્ર ને માત્ર 55 અને હરિયાણા આ બે રાજ્યને વધારે મળ્યું છે. એની બદલે સમગ્ર ક્ષેત્રમાં સમગ્ર રાજ્યને મળે તો આર્થિક વિકાસ દર પણ ઊંચો થઈ જઈ શકાય અને એમાંથી આપણે રોજગારીનું સર્જન વધારે કરી શકશું. રોજગારીનું સર્જન વધારે થશે એટલે બેરોજગારીની સમસ્યા હળી પડશે અને આપોઆપ શું થશે તો કે બેરોજગાર ઓછા થશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે બેરોજગારી ઘટાડવાના જે ઉપાયો છે એના જે બે ઉપાયો છે એનો આપણે અભ્યાસ કર્યો. આવનારી વિડીયોની અંદર જે પણ બેરોજગારી ઘટાડવાના ઉપાયો છે એનો આપણે અભ્યાસ કરીશું.